ચર્ચા કરી લઈએ ટૂંકમાં કે આ ચેપ્ટર ની અંદર આપણે શું શું ભણ્યા. આજે આપણે એના જ રિવિઝન ના ભાગ રૂપે પ્રેક્ટિસ વર્ક ના કેટલાક દાખલાઓની ચર્ચા કરવાની છે. તો ચાલો સૌપ્રથમ આપણે એ જોઈએ કે પાઠ્યપુસ્તક ની અંદર આપણે શું ભણ્યા હતા. સૌપ્રથમ આપણે કેરી વિશે પ્રાથમિક માહિતી મેળવી. પ્રેઝન્ટેશન ના માધ્યમથી કેરી ના વિવિધ ફોટાઓ જોયા, કેરી નું ઉત્પાદન, કેરી ના પ્રકારો, કેરી ને અલગ અલગ ભાષામાં શું કહેવાય છે અને ભારત ની અંદર કયા રાજ્યમાં કેરી નું ઉત્પાદન સૌથી વધારે થાય છે, કયા રાજ્યમાં ઉચ્ચ ગુણવત્તાની કેરીઓ થાય છે, કોને કેસર કેરીની રાજધાની કહેવાય છે, આ દરેક પ્રશ્નોની ચર્ચા કરી. આ ઉપરાંત કેરી નું આપણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વ સમજ્યા. કેરીને કેવી રીતે ઓર્ગેનિક પદ્ધતિથી પકવીને ખાવી જોઈએ તે આપણે વાત કરી. આ ઉપરાંત આપણે સરેરાશ વજન આધારિત દાખલા, કિંમત આધારિત દાખલા, લોન અને ધિરાણ સંબંધિત દાખલાઓ ગણ્યા. તે ઉપરાંત મહિલા આમ્ર બેંકની આપણે પ્રવૃત્તિઓ જોઈ કે કેવી રીતે મહિલાઓ પણ પોતે કેરીનો રસ એટલે કે મેંગો પલ્પ તૈયાર કરીને પોતાના ઘરે આર્થિક રીતે મદદરૂપ થાય છે. તો આ તમામ માહિતી મેળવ્યા બાદ હવે આપણે આ ચેપ્ટરના રિવિઝનના ભાગરૂપે પ્રેક્ટિસ વર્કના કેટલાક દાખલાઓની ચર્ચા કરીએ. તો મિત્રો, આજનો આ લેક્ચરમાં તમે ખાસ ધ્યાન આપજો કારણ કે અહીંયા દાખલાઓ થોડા અઘરા બને છે. જો તમે ધ્યાન આપશો તો તે ખૂબ સરળ રીતે તમને સમજાઈ જશે, એટલે બને ત્યાં સુધી ખાસ અહીંયા તમે ધ્યાન આપજો. પહેલો દાખલો, સૌથી પહેલા આપણે રકમ વાંચીએ. રકમ જો આપણે વ્યવસ્થિત સમજશો તો દાખલો આપણને સરળતાથી આવડી જશે. રજનીભાઈના ઘરે ઉનાળામાં દરરોજ 2.5 કિગ્રા કેરી ખવાય છે. રજનીભાઈના ઘરે રોજ કેટલી કેરી ખવાય છે? 2.5 કિગ્રા એટલે કે 2.5 કિલોગ્રામ. જો 1 કિગ્રા કેરીનો ભાવ 70 રૂપિયા પ્રતિ કિગ્રા હોય તો તેઓ દરરોજ કેરી પાછળ કેટલા રૂપિયા ખર્ચે? હવે રોજ 2.5 કિલોગ્રામ કેરી ખાય છે, 1 કિલો કેરીની કિંમત છે 70 રૂપિયા. તો અહીંયા આપણે પહેલા તો રોજની કિંમત શોધવી પડશે, બરાબર, કે રોજનો એને કેરીનો કેટલો ખર્ચ થાય છે. તો અહીંયા આપણે પહેલા ત્રિરાશી મૂકશું. પહેલા આપણે દરરોજ થતો ખર્ચ શોધીએ છીએ. અહીંયા લખીએ દરરોજ થતો ખર્ચ, ત્રિરાશી મૂકીએ. 1 કિલોગ્રામ કેરીની કિંમત 1 કિગ્રા કેરીની કિંમત બરાબર 70 રૂપિયા. તેથી કેટલી કેરી ખવાય છે દરરોજની? 2.5 કિગ્રા. તો અહીંયા લખશું આપણે 2.5 કિગ્રા કેરીની કિંમત બરાબર કેટલી? 83 લખ્યા પછી આપણે શું કરવાનું થશે? ચોકડી ગુણાકાર. 2.5 ગુણ્યા 70 છેદમાં 1. અહીંયા આપણે છેદમાં 1 લખશું. આગળના દાખલાઓમાં આપણે છેદમાં 1 નતા લખતા, પણ અહીંયા 2.5 છે, પોઈન્ટ કાઢશું એટલે છેદમાં 10 આવશે. તો આપણે અહીંયા છેદમાં 1 લખીશું. 2.5 ગુણ્યા 70, 2.5 ગુણ્યા 70 છેદમાં 1. હવે મિત્રો, પોઈન્ટ સાથે ક્રિયાઓ કરવી આપણે થોડીક મુશ્કેલ બને છે, જેમ કે ગુણાકાર ભાગાકાર, પણ પોઈન્ટ કાઢી નાખીએ તો તે સરળતાથી થઈ જાય છે. તો અહીંયા આપણે આ પોઈન્ટ કાઢશું તો દશાંશ પદ્ધતિના નિયમ મુજબ પોઈન્ટ પછી જેટલા આંકડા હોય તેટલા શૂન્ય નીચે મૂકવાના થાય, બરાબર. તો અહીંયા પોઈન્ટ પછી 1 આંકડો છે તો હું આ પોઈન્ટ કાઢી નાખું તો અહીંયા સંખ્યા બની જશે 25 અને 1 શૂન્ય મૂકવાનો એટલે કે 10, બરાબર. જો 2 આંકડા હોત તો 100, 3 હોય તો 1000, તે આપણે દશાંશ પદ્ધતિ શીખી ગયા છીએ. હવે 10 કરતા 70, 25 ગુણ્યા 7, 25 ગુણ્યા 7 આપણે અહીંયા કરવાના થાય. તો રફ પેજ ની અંદર તમે 25 ગુણ્યા 7 કરી શકો અને અહીંયા આડો ગુણાકાર કરતા પણ હું તમને શીખવાડું છું કે જેથી તમને એક્ઝામમાં તમારે રફ પેજ ની અંદર ગુણાકાર કરવામાં સમય બગાડવો ન પડે. તો જો સૌથી પહેલા આપણે આ બે અંકોનો કરવાનો, 7 × 5 = 35 નો પાંચો મૂકવાનો, અહીંયા 3 વધી યાદ રાખવાની, બરાબર. 7 × 2 = 14, 14 માં 3 નાખીએ તો
15 16 17 તો અહીંયા થશે 17 તો આવી રીતે તમે મૌખિક રીતે પણ ગુણાકાર કરી શકો છો તો 175 રૂપિયા ખર્ચ થયો બરાબર 175 રૂપિયા રોજ એને 175 રૂપિયા કેરી પાછળ ખર્ચ થાય હવે આપણને એમ પણ પૂછ્યું છે કે તો તેઓ એક અઠવાડિયામાં કેટલા રૂપિયા ખર્ચે અને એક મહિનામાં કેટલો ખર્ચ થાય તો સૌથી પહેલા આપણે અહીંયા એક અઠવાડિયે થતો ખર્ચ શોધીએ એક અઠવાડિયે થતો ખર્ચ હવે વિદ્યાર્થી મિત્રો એક અઠવાડિયો એટલે કેટલા દિવસ થાય 7 દિવસ એક અઠવાડિયો બરાબર 7 દિવસ તો એનો મતલબ એમ કે આ જે રોજની કિંમત છે 175 એને ગુણ્યા આપણે કેટલા કરવાના થાય 7 બરાબર 175 ગુણ્યા 7 ચલો 7 5 35 નો 5 વધી 3 7 7 49 49 માં 3 નાખીએ તો 50 51 52 52 નો બગડો વધી 5 7 1 7 7 ને 5 12 1225 રૂપિયા તેને એક અઠવાડિયે ખર્ચ થાય હવે આપણને એમ પૂછ્યું છે કે એક મહિનામાં કેટલો ખર્ચ થાય અહીંયા લખીએ આપણે એક મહિને થતો ખર્ચ બરાબર તો એક મહિનો બરાબર કેટલા દિવસ થાય મિત્રો 30 દિવસ તેથી આપણે રોજનો જે આ ખર્ચ છે એટલે કે રોજના 175 રૂપિયા તો 30 દિવસના કેટલા તો 175 ગુણ્યા આપણે કરવા પડે 30 બરાબર અહીંયા કરીએ આપણે 175 ગુણ્યા 30 બે આંકડા છે એટલે 0 3 5 15 નો 5 નો વધી 1 3 7 21 21 ને 1 22 22 નો બગડો વધી 2 3 1 3 3 ને 2 5 5250 રૂપિયા તો રજનીભાઈને અહીંયા આપણે વાક્ય પણ લખી લેશું આમ રજનીભાઈને દરરોજ કેરી પાછળ રોજના છે 175 175 રૂપિયા દર અઠવાડિયે કેટલા છે 1225 રૂપિયા અને એક મહિને 5250 રૂપિયાનો ખર્ચ થાય બરાબર ફરી એક વખત આપણે આ દાખલો સમજી લઈએ ખાસ ધ્યાન આપજો જે નથી સમજાણું તે એક વખત અહીંયા ધ્યાન આપી દઈએ રજનીભાઈના ઘરે ઉનાળામાં દરરોજ 2.5 કિગ્રા કેરી ખવાય છે જો 1 કિગ્રા કેરીનો ભાવ રૂપિયા 70 હોય તો દરરોજ કેરી પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ થાય સૌથી પહેલા દરરોજ થતો ખર્ચ શોધીએ ત્રિરાશી મૂકીએ 1 કિગ્રા કેરીની કિંમત બરાબર 70 રૂપિયા તો 2.5 કિગ્રા કેરીની કિંમત કેટલી તો 2.5 ગુણ્યા 70 છેદમાં 1 પોઈન્ટ કાઢીએ તો દશાંશ પદ્ધતિના નિયમ મુજબ પોઈન્ટ પછી જેટલા આંકડા હોય તે રીતે 10 તો કે 1000 મૂકવા પોઈન્ટ પછી એક આંકડો હોય તો 10 પોઈન્ટ પછી બે આંકડા હોય તો 100 અને પોઈન્ટ પછી ત્રણ આંકડા હોય તો 1000 મૂકવા તો અહીંયા પોઈન્ટ પછી એક જ આંકડો હોય તો 5 એટલે આપણે 10 મૂક્યા 10 7 70 25 7 175 રોજ એને ખર્ચ થાય 175 રૂપિયા પછી છે એક અઠવાડિયે થતો ખર્ચ તો કે એક અઠવાડિયે એટલે 7 દિવસ રોજના 175 તો 175 ગુણ્યા 7 તો જવાબ આવશે 1225 અને એક મહિને થતો ખર્ચ તો કે એક મહિનો બરાબર 30 દિવસ તો 175 ગુણ્યા 30 જેથી 5250 રૂપિયા ખર્ચ થાય આમ રજનીભાઈને કેરી માટે રોજ 175 રૂપિયા એક અઠવાડિયે 1225 રૂપિયા અને એક મહિને 5250 રૂપિયાનો ખર્ચ થાય હવે જોઈએ ત્યાર પછીનો દાખલો એક વર્ગખંડમાં 45 વિદ્યાર્થીઓ છે જો એક ટોપલીમાં 20 કેરીઓ હોય અને દરેક વિદ્યાર્થીઓને 4 કેરીઓ વેચવી હોય તો કુલ કેટલી ટોપલીની જરૂર પડે
હવે અહીંયા એક ખાસ ધ્યાન રાખો, આપણે કુલ ટોપલીઓની સંખ્યા શોધવાની છે. શું શોધવાનું છે? કુલ ટોપલીઓની સંખ્યા. પણ રકમ ખાસ સમજવી જરૂરી છે આ દાખલામાં. પહેલા તો 45 વિદ્યાર્થીઓ છે, આપણે કન્ડિશન સમજીએ કે આપણને રકમમાં કેવા શું માંગે છે. તો કે કુલ 45 વિદ્યાર્થીઓ છે, બરાબર. ધારી લ્યો કે આપણા ક્લાસની જ વાત કરવામાં આવી છે, આપણા ક્લાસમાં 45 વિદ્યાર્થીઓ છે, મારે દરેકને 4-4 કેરી દેવી છે. તો પહેલા તો મારે એ જાણવું પડશે ને કે 45 વિદ્યાર્થીઓને હું 4-4 કેરી આપું તો મારે કેટલી કેરીની જરૂર પડે, બરાબર ને. એક વિદ્યાર્થીને 4, તો એવી રીતે 45 વિદ્યાર્થીઓને હું 4-4 કેરી આપું તો મારે પહેલા કેટલી કેરીની જરૂર પડે એ જાણવું પડે, બરાબર. તો આપણે પહેલા અહીંયા જોઈએ કે જોઈતી કેરીની સંખ્યા, જોઈતી કેરીની સંખ્યા. તો અહીંયા સૌપ્રથમ લખીએ, એક વિદ્યાર્થીને મળતી કેરી બરાબર, એક વિદ્યાર્થીને કેટલી કેરી આપીએ છીએ આપણે? 4. તો કુલ વિદ્યાર્થીઓ છે 45. 45 વિદ્યાર્થીઓને મળતી કેરી બરાબર કેટલી? 45 × 4, બરાબર. આપણે આડો ગુણાકાર શીખ્યા તે મુજબ જ આપણે આડો ગુણાકાર કરશું. જેમ પ્રેક્ટિસ કરશું એમ આપણને આડો ગુણાકાર ફાવી જશે. 4 × 5 = 20 + 4 = 17 = 180 180 કેરીઓની આપણને જરૂરિયાત પડે છે. હવે આપણે રકમમાં આગળ જોઈએ તો કે એક ટોપલીમાં 20 કેરીઓ છે, બરાબર. તો 20 કેરીઓની એક ટોપલી, તો આપણે 180 કેરીઓ માટે કેટલી ટોપલીની જરૂરિયાત પડશે? તો હવે આપણે ટોપલીની સંખ્યા શોધવાની છે. અહીંયા લખીએ આપણે ટોપલીઓની સંખ્યા. તો એક ટોપલીની અંદર 20 કેરી, એટલે કે 20 કેરી બરાબર એક ટોપલી. આપણે કેટલી કેરીની જરૂરિયાત છે? 180 કેરી. તો 180 કેરી બરાબર કેટલી ટોપલી? 180 × 1/20. ચોકડી ગુણાકાર કરીએ, 20. હવે આપણે શું કરશું? તો કે 0 0 ના 6 ઉડાડી, 0 0 ઉડી છે. 2 ના ઘડિયામાં 18 ક્યાં આવશે? 2 × 9 = 18. 9 × 1 = 9. તો આવી રીતે આપણે 9 ટોપલીઓની જરૂરિયાત પડે. ફરી એક વખત આપણે આખો દાખલો જોઈ લઈએ. તો કે એક વર્ગખંડમાં 45 વિદ્યાર્થીઓ છે. જો એક ટોપલીમાં 20 કેરી હોય, દરેક વિદ્યાર્થીને આપણે 4 કેરી વેચવી હોય તો કુલ કેટલી ટોપલીઓની જરૂર પડે? તો પહેલા આપણે કેટલી કેરી જોઈએ તે આપણે શોધવું પડે. તો કે 45 વિદ્યાર્થીઓને 4-4 કેરીઓ આપતા આપણે 180 કેરીઓની જરૂર પડે છે. હવે એક ટોપલીમાં 20 કેરી, એટલે કે 20 કેરી એક ટોપલીમાં સમાય, તો 180 કેરી કેટલી ટોપલીમાં સમાય? 180 × 1/20. છેદ ઉડાડતા આપણને જવાબ મળે છે 9 ટોપલી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. સૌથી પહેલા આપણે રકમ વાંચીએ. ખાસ ધ્યાન આપજો, કારણ કે આ રકમની અંદર એક જ રકમમાં 3 થી 4 દાખલાઓ છે. તેના માટે આપણે રકમ પહેલા વ્યવસ્થિત સમજવી પડશે, આપણને શું પૂછેલું છે તે સમજવું પડશે. 35 મહિલાઓએ ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરી છે. મહિલાઓ 35 મહિલાઓ ભેગી થઈને આમ્ર બેંક બનાવે છે. પ્રત્યેક મહિલા દર મહિને ₹160 ની બચત કરીને બેંકમાં જમા કરાવે છે. એટલે દર મહિને 35 મહિલા 160 રૂપિયા આપશે, બરાબર. તો આ બેંકમાં દર મહિને કેટલા રૂપિયા જમા થશે? એક વર્ષમાં કેટલા રૂપિયા જમા થશે? તો અહીંયા જ આપણે બે પ્રશ્ન આવી ગયા. જો બે દાખલા અહીંયા જ થઈ ગયા, દર મહિને કેટલા જમા થશે અને એક વર્ષમાં કેટલા જમા થશે. ત્યાર પછી આપણે પછી વાંચીએ, પહેલા આપણે આટલું ગણી લઈએ, ત્યાર પછી આપણે આગળની રકમ વાંચીશું, બરાબર. તો અહીંયા આપણે સૌથી પહેલા લખીએ, દર મહિને જમા થતી રકમ. તો બધી મહિલાઓ કેટલી કેટલી રકમ જમા કરે છે? તો કે 160 રૂપિયા, એટલે કે એક વ્યક્તિ દ્વારા
60 રૂપિયા તેથી 35 વ્યક્તિ દ્વારા જમા થતી રકમ બરાબર કેટલી ચોકડી ગુણાકાર કરીએ આપણે 35 ગુણ્યા 160 બરાબર 35 ગુણ્યા 160 છેદમાં 1 1 લખીએ નો લખે કઈ ફરક પડે નહીં કારણ કે કોઈ પણ સંખ્યાનો એક સાથે ભાગાકાર તો તે સંખ્યા જ મળે છે ચાલો આપણે અહીંયા શું કરશું તો કે ઉભો ગુણાકાર કરી લેશું જેથી આપણે ભૂલ પડે 160 ગુણ્યા 35 0 3 0 0 3 6 18 નો આટલો વધી 1 3 1 3 3 ને 1 4 બરાબર હવે 5 લઈએ 5 0 0 5 6 30 ની શૂન્ય વધી 3 5 1 5 5 2 3 8 અહીંયા કાઈ નથી તો 0 0 0 8 ને 8 16 નો છોડો વધી 1 4 ને 1 5 5600 રૂપિયા તો દર મહિને બેંકમાં 5600 એટલે કે 5600 રૂપિયા જમા થશે બરાબર હવે આપણે જોઈએ કે દર વર્ષે કેટલી રકમ જમા થાય છે અહીંયા આપણે લખીએ બીજું દર વર્ષે જમા થતી રકમ ઓકે દર વર્ષે એટલે કે કેટલા મહિના થશે 12 મહિના થશે ને અહીંયા મહિનાની આપણને મળી છે ધીરી રીતે આપણે ત્રિરાશી મૂકીએ તો પહેલા આપણે લખવું પડે 1 વર્ષ બરાબર 12 મહિના તો 1 મહિને જમા થતી રકમ બરાબર 5600 રૂપિયા તેથી 12 મહિને એટલે કે 1 વર્ષે જમા થતી રકમ બરાબર કેટલી ચોકડી ગુણાકાર કરીએ 12 ગુણ્યા 5600 બરાબર જવાબ મેળવવો છે એના માટે આપણે પહેલા ઉભો ગુણાકાર કરી લઈએ 5600 ગુણ્યા 12 સૌથી પહેલા નીચે બે આંકડા છે તો શું કરીશું આપણે શૂન્ય મૂકશું બરાબર 100 0 100 0 6 6 15 5 2 0 0 2 0 0 2 6 12 નો બગડો વધી 1 2 5 10 ને 1 0 0 2 7 6 67200 રૂપિયા એક વર્ષે આ બેંકની અંદર આ મહિલાઓ દ્વારા 67200 રૂપિયા જમા થશે બરાબર 67200 હવે આપણે ત્યાર પછી જોઈએ તો કે હવેની રકમ શું છે તો કે આ બેંકમાંથી દીપિકા બહેને એક લારી ખરીદવા માટે રૂપિયા 6500 ની લોન લીધી તેમણે એક વર્ષ સુધી દર મહિને 600 રૂપિયા બેંકને પાછા ચૂકવ્યા છે બરાબર તો હવે તેમણે કુલ કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું તો મિત્રો આપણે જ્યારે પાઠ્યપુસ્તકની અંદરની મહિલા આમ્ર બેંકની વાત કરી હતી ત્યારે આપણે જોયું હતું કે વ્યાજ એટલે શું તો કે આપણે જે રકમ બેંક પાસેથી લોન સ્વરૂપે લઈએ છીએ આ રકમને આપણે બેંકને પાછી ચૂકવીએ છીએ પણ તે રકમની સાથે આપણે કેટલીક વધારાની રકમ પણ ચૂકવવી પડે છે તો આ જે વધારાની રકમ છે તેને વ્યાજ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં તેને ઇન્ટરેસ્ટ કહે છે તો અહીંયા આપણે એ જ શોધવાનું છે કે કેટલું આપણે એને વ્યાજ ચૂકવ્યું છે તો સૌપ્રથમ તો આપણે એ જોવું પડે કે દર મહિને 600 રૂપિયા આપે છે બેંકને અને ક્યાં સુધી આપે છે તો કે એક વર્ષ સુધી આપે છે અને લોન લીધી છે 6500 રૂપિયાની તો એક વર્ષ સુધી બેંકને જે રકમ ચૂકવશે એ રકમમાંથી આપણે 6500 રૂપિયા બાદ કરીશું તો આપણને વ્યાજની રકમ મળશે પહેલા આપણે શોધીએ કે દીપિકા બહેન દ્વારા બેંકને કેટલી રકમ ચૂકવવામાં આવે છે અહીંયા લખીએ ત્રીજું દીપિકા બહેન દ્વારા બેંકને ચૂકવાતી રકમ હવે દીપિકા બહેન દર મહિને 600 રૂપિયા દે છે એટલે કે એક મહિને 600 રૂપિયા તો એક વર્ષ સુધી એક વર્ષના કેટલા મહિના થાય 12 મહિના તો 12 મહિને
કેટલા 12 600 હવે આપણે શૂન્ય વાળી સંખ્યાનો ગુણાકાર શોર્ટકટ ટ્રિક થી કરતા શીખ્યા હતા 5 6 72 72 લખી લઈએ અને રકમ ની અંદર કેટલા શૂન્ય છે 2 તો એ શૂન્ય જ આપણે જવાબમાં ઉમેરી દેશું 1 2 72 રૂપિયા દીપિકા બહેન બેંક વાળાને એક વર્ષમાં 72 રૂપિયા ચૂકવે છે હવે એને લીધા હતા કેટલા તો કે 6500 રૂપિયા લીધા હતા અને ચૂકવે છે 72 રૂપિયા એટલે આપણે જોઈ શકીએ છીએ કે તે વધારે જ રકમ ચૂકવે છે તો કેટલી વધારે રકમ ચૂકવે છે એ આપણે શોધવાનું છે જેટલી વધારે રકમ ચૂકવે તેને કહેવાય વ્યાજ તો અહીંયા આપણે લખીએ 4 વ્યાજ તો હવે આપણે જોઈએ વ્યાજની ગણતરી દીપિકા બેને કેટલા રૂપિયા વધારે ચૂકવ્યા તે ગણાશે તેનો વ્યાજ તો અહીંયા આપણે ચૂકવેલી રકમ વધારે છે તે આપણે ઉપર લખીએ દીપિકા બહેને ચૂકવેલી રકમ બરાબર 7500 રૂપિયા અને તેણે બેંક પાસેથી કેટલી લીધી હતી 6500 રૂપિયા એટલે કે દીપિકા બહેને લીધેલી રકમ બરાબર 6500 રૂપિયા હવે આપણે આપણેની બાદબાકી કરશું એટલે આપણને વ્યાજ મળશે તો શૂન્યમાંથી શૂન્ય બાદ થાય શૂન્ય અહીંયા પણ આવશે શૂન્ય બેમાંથી 5 નો બાદ થાય અહીંયા આવશે 10 નો 12 અને 10 કાની આગળની સંખ્યા 7 ઉપર આવશે 6 12 માંથી 5 બાદ થાય તો 7 6 માંથી 6 બાદ થઈ તો 0 તો 700 રૂપિયા તેણે વ્યાજ ચૂકવ્યું ગણાય આપણે આખો દાખલો એક વખત ફરીથી જોઈ લઈએ 35 મહિલાઓએ ભેગી થઈને બેંક બનાવી દર મહિને 160 રૂપિયા આપે છે તો એક મહિને કેટલા ભેગા થાય અને એક વર્ષે કેટલી રકમ ભેગી થાય તો એક મહિને ભેગી થતી રકમ માટે અહીં આપણે કરીએ કે એક વ્યક્તિ દ્વારા જમા થતી રકમ 160 તો 35 વ્યક્તિ દ્વારા જમા થતી રકમ કેટલી ગુણાકાર કરીએ તો 5600 રૂપિયા આપણને જવાબ મળે એક વર્ષે જોઈએ તો એક વર્ષના મહિના 12 થાય તો એક મહિને 5600 રૂપિયા તો 12 મહિને કેટલા ગુણાકાર કરતા જવાબ મળે 67200 રૂપિયા હવે આ બેંકમાં જે રકમ જમા થઈ છે તેમાંથી દીપિકા બહેન લોન લે છે અને તે પછી એક વર્ષમાં દર મહિને 600 રૂપિયા કરીને આ લોન પાછી ચૂકવે છે તો તે કેટલું વ્યાજ ચૂકવે છે તે આપણે કહેવાનું છે તો એક મહિને 600 તેવી રીતે 12 મહિના સુધી ચૂકવે એટલે 7200 રૂપિયા તે પાછા ચૂકવે છે અને ગણતરી કરતા આપણને જવાબ મળે છે 700 રૂપિયા તો આ 700 રૂપિયા તે બેંકને વ્યાજ સ્વરૂપે પાછા ચૂકવે છે તો આજના લેક્ચરમાં અહીંયા સુધી ફરી મળીશું નવી માહિતી સાથે આવતા લેક્ચર થેન્ક યુ